ગુજરાતની ભૂમિ એટલે વીરોની ભૂમિ, ગુજરાતની ભૂમિ એટલે વીરોની ભૂમિ, દિવ્ય ગાથાની ભૂમિ, સમર્પણની ભૂમિ। આજે એવા જ એક ગુરુ વચનમાં ટુકટુક થઈ જનાર, જેના રોમે રોમમાં સમર્પણ ભાવના વહી રહી છે, તેવા વીરની દિવ્ય ગાથા ગાવી છે। ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત પ્રદેશના પાટણ શહેરની આ વાત છે। પાટણ શહેરના રૂણી ગામના રસ્તે આજે અનેરા ઉત્સાહ અને આનંદ સાથે કઈક તૈયારીઓ થઈ રહી છે। વાત જાણે એમ છે કે શ્રી હરિના અનન્ય આશ્રિત અને વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના પરમ કૃપાપાત્ર હરિભક્ત પાટણના રહેવાસી ત્રિભુવનભાઈ પટેલ પરિવારે એક ભવ્ય રિસોર્ટ બનાવવા નવી જગ્યા રાખી છે। આજના મંગલકારી દિને વાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી રિસોર્ટના શિલાન્યાસ માટે પધારવાના છે। સંગીતની સુરાવલીઓ વાતાવરણમાં નવો જ ઉત્સાહ ભરી રહી છે। સવારે 8 વાગ્યાના સુમારે વાલા હરિકૃષ્ણ મહારાજ સંગે દિવ્ય પુરુષ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું ભવ્ય રીતે આગમન થયું। ત્યારબાદ વિધિવત રીતે મહાપૂજા વિધિનો પ્રારંભ થાય છે। શ્રી હરિની કૃપા અને દિવ્ય પુરુષના સાનિધ્યથી સૌ દિવ્ય ભાવ અને મહાત્મયથી ગરકાવ થયા છે। અંતમાં સર્વે યજમાનો વતી ત્રિભુવનભાઈ પરિવાર ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું પૂજન કરવા માટે આવે છે। પૂજન વિધિ પત્યા બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ત્રિભુવનભાઈનું કાંડું જાલીને કહ્યું કે અલ્યા ત્રિભુવનદાસ, આવડા મોટા પાટણ શહેરમાં આપણા કારણ સત્સંગનું કોઈ કેન્દ્ર નથી। તમારી આ જગ્યા બહુ મોકાની છે, વળી મોટી પણ છે, તો એમાંથી 200-500 વારનો એક નાનો પ્લોટ આ મંદિર માટે ફાળવો તો મહારાજ બહુ રાજી થશે। ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના મુખે આ વાત સાંભળતા જ ત્રિભુવનભાઈના મુખ પર આનંદની લહેર આવી ગઈ। અનંતને દેનાર જ્યારે સામેથી હાથ લાંબો કરે ત્યારે કણની સેવા મણથી પણ વધી જાય છે। મોટાના વચનરૂપી મોતી જેણે જેણે અદ્ધરથી ઝીલ્યા છે તે શ્રી હરિના મુગટમાં સ્થાન પામ્યા છે। એમાંય આજ્ઞા અને અનિવૃત્તિનો ભેદ તો આધ્યાત્મની ઊંચાઈએ સમજાતો હોય છે। ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની અનુવૃત્તિ જાણી ત્રિભુવનભાઈએ પોતાના ત્રણેય દીકરાઓને બાજુ પર બોલાવ્યા અને તેઓને વાત કરતા કરતા કહ્યું કે તમે અને હું આજે જે કંઈ પણ છીએ તે આ દિવ્ય પુરુષની કૃપા અને રાજીપાને લઈને છીએ। તે દેખાય છે આપણા જેવા, પણ એ આપણા જેવા નથી, સંપૂર્ણ પરભાવનું સ્વરૂપ છે। એમના સંપૂર્ણ કરતા સ્વયં શ્રીજી મહારાજ છે। એમના વચનની કિંમત આપણા માટે અબોજો રૂપિયા કરતા પણ અધિક છે। ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સેવકને રુચિ બતાવી છે કે આ જગ્યામાંથી 200-500 વાર મહારાજના મંદિર માટે આપો તો મહારાજ રાજી થશે। પરંતુ દીકરાઓ, મારું કહેવું છે કે આવડા મોટા શહેરમાં માત્ર 200-500 વારની જગ્યામાં શું થાય? આપણા શ્રીજી મહારાજ સૌથી મોટા અને એમનું મંદિર આટલું નાનું કેમ ચાલે? આ આપણા માટે એક સુવર્ણ તક છે। ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તો માત્ર 200-500 વારનું જ કહ્યું છે, પણ સેવકને તો એવું છે કે જો આપણા શ્રીજી મહારાજનું મંદિર બનતું હોય, અનંતના મોક્ષનું સદાવ્રત ખુલતું હોય, તો તેથી અધિક આપણા માટે શું હોઈ શકે? પૈસો તો આપણે પછીથી પણ કમાઈ લઈશું, આપણે 200-500 વારની જગ્યાએ આખી જમીન આપી દઈએ તો કેવું? આવા રિસોર્ટ તો ઘણા થશે, પરંતુ શ્રીજી મહારાજના સંકલ્પ સમૂહ મંદિર નહીં થાય, માટે આ તકને ઝડપી લઈએ, આ તક આ રાજીપો જવા ન દઈએ। આટલું કહેતા કહેતા ત્રિભુવનભાઈની આંખમાં હરખના આંસુ આવી ગયા। રાજુભાઈ, નવનીતભાઈ તથા રાકેશભાઈ એમ ત્રણેય દીકરાઓ ત્રિભુવનભાઈના આવા બળભર્યા વચનોથી જાણે વિંધાઈ ગયા અને સર્વે દીકરાઓએ સંમતિ આપી। ત્યારબાદ ત્રિભુવનભાઈએ સ્ટેજ ઉપર આવીને માઇક હાથમાં લઈને
जाहेरात करता कहू के भाईओ आजे तमे सौ अमरा रिसोर्ट ना शिलान्यास माटे आव्या छो, परंतु हवे अमरा सर्वे नी सम्मति थी अमे जाहेर करीए छीए के हवे आ जग्या पर रिसोर्ट नहीं पण अमरा सर्वोपरि भगवान स्वामीनारायण नू कारण सत्संग नू एसएमवीएस संस्था नू भव्य मंदिर बनशे। गुरुदेव परम पूज्य बापजीए आ सांभळीने त्रिभुवनभाई ने समझाव्यु के त्रिभुवनदास आ जग्यामांथी तो तमारे कमावानुं छे, घर चलावानुं छे, व्यवहार चलावानुं छे, माटे अमारे आटली बधी जग्या नथी जोईती, मंदिर माटे 200-500 वार बहु थई गई। गुरुदेव परम पूज्य बापजीना आवा दया वचनो सांभळी त्रिभुवनभाईनी आँखों सजड़ थई गई अने परम पूज्य बापजीना चरणों में झूकी पड़ा अने रड़ीने प्रार्थना करी के बापजी अमारो व्यवहार तो श्रीजी महाराज चलावे छे अने एज चलावशे, पण आपने अमारी प्रार्थना छे के आ समग्र जग्या श्रीजी महाराज ना तीर्थ स्थान माटे स्वीकारवी ज पड़शे। गुरुदेव परम पूज्य बापजीए त्रिभुवनभाई ने खूब समझाव्या, छता महिमानी मूर्ति एवा त्रिभुवनभाई पोतानी समर्पण भावना अने गुरु महिमा दाखवी पोतानी करोड़ोनी किंमतनी 3 वीघा जग्या तेज क्षणे मंदिरना ट्रस्टना नामे करी दीधी। गुरुदेव परम पूज्य बापजीए त्रिभुवनभाई नू आवू महिमा सबर जीवन जोई एमनी पर अढळक राजीपो वरसाव्यो। आजे आज पवित्र भूमि पर सर्वोपरि भगवान स्वामीनारायण पोताना मुक्त मंडल सहित मंदिर मां बिराजी अनंत जीवोने पोताना दर्शन सेवा अने संकल्पे करीने आत्यंतिक कल्याण करी रह्या छे, पोतानी मूर्तिनू सुख आपी रह्या छे। आने कहेवाय गुरुना वचननु मूल्य, आने कहेवाय मोटा पुरुष साथेनी आगवी प्रीति, अने आने ज कहेवाय सत्पुरुषना संकल्पोनु जतन। जय स्वामीनारायण।